ભાણવડ નજીક ઇન્દ્રેશ્વર ખાતે સ્મશાન આવેલું છે ત્યારે ભાણવડના એક લોહાણા અગ્રણીની છેલ્લા 2.5 દાયકાથી આ સ્મશાનમાં અનેરી સેવા જોવા મળી રહી છે। હાલ સ્મશાનોમાં કોવિડને કારણે અથવા તો કોરોનાના લક્ષણ હોય તેવા મૃતકોના સ્વજનો પણ મૃતદેહ નજીક જતા શું વખત વિચારે છે। તેવા સમયે ભાણવડના પરસોત્તમભાઈ સૌજાણી નામના સેવાભાવી એક દિવસમાં 7-7 મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કાર્ય કરી રહ્યા છે। પરસોત્તમ ભાઈના પૂર્વજોનું મૂળ ગામ જામજોધપુર તાલુકાનું ત્રાફા ગામ છે। ત્યારે આ પરસોત્તમ ભાઈ સુંદરજી સૌજાણી નામના વૃદ્ધ 4.5 દાયકા પહેલા મુંબઈ નગરીમાં ફરસાણનો વ્યવસાય કરી પેટીયું રડતા હતા, પરંતુ ત્યારબાદ 1990માં તેઓ ભાણવડ પરત ફર્યા હતા અને પોતાની રેકડીમાં ઢોકળી વેચવાનો ધંધો કરતા હતા। પરંતુ વ્યવસાયની સાથે તેઓની સેવાની ધૂન ઉપડતા તેઓ છેલ્લા 2.5 દાયકાથી ભાણવડના ઇન્દ્રેશ્વર મંદિર નજીકના સ્મશાન ખાતે મૃતકોને અગ્નિદાહ આપવાની સેવામાં જોડાયેલા છે। ત્યારે પશુઓ ઢોકળી તરીકે ઓળખાતા આ સજ્જનની સેવાકીય કામગીરીને સહુ કોઈ બિરદાવી રહ્યા છે। નિરંજનસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ।